ગળતેશ્વરના પંડાલ ખાતે આવેલ આંગણવાડી જર્જરિત હાલતમાં ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે આવેલ આંગણવાડી એક છેલ્લા ઘણા વર્ષથી સાવ જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા નાના ભૂલકાઓના માથે ભયંકર જોખમ તોરાઈ રહ્યું છે। આ આંગણવાડીમાં બાળકો તથા આંગણવાડીના કર્મચારી પણ જતા ડરે છે। ત્યારે આંગણવાડીના મકાનનું રિનોવેશન કરવામાં આવે અથવા તો નવા મકાનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે આંગણવાડી એક આવેલ છે, જેમાં આસપાસના વિસ્તારના અનેક બાળકો આવતા હતા। જો કે છેલ્લા 1.5 વર્ષ ઉપરાંત આ આંગણવાડીમાં કોઈ પણ બાળક આવતો નથી, જેથી આ આંગણવાડી બંધ હાલતમાં છે। આંગણવાડીની હાલત સાવ બિસ્માર થઈ જવા પામી છે। તેના પર ઝાડીઓ પણ ઊગી નીકળી છે અને ચોમાસા દરમિયાન સત પર પાણી ભરાઈ રહેવાથી પાણી પણ ટપકે છે। અમુક જગ્યાએ સિમેન્ટના પોપડા નીચે પડી રહ્યા છે અને સતના સરિયા પણ બહાર ડૂક્યા કરી રહ્યા છે। આંગણવાડીના રસોડાની હાલત પણ ખરાબ થઈ જવા પામી છે। આવી પરિસ્થિતિ વચ્ચે નાના ભૂલકાઓના માથે જોખમ તોરાઈ રહ્યું છે, ત્યારે આવતીકાલના ભવિષ્ય સાથે જ સરકારી તંત્ર ગંભીર ચેડા કરી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી સાવ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલ આંગણવાડીના મકાન બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે। આંગણવાડી જર્જરિત હોવાના કારણે બાળકો આંગણવાડીમાં ફરજ બજાવતા બેનના ઘરે બેસીને શિક્ષણ લેવા મજબૂર બન્યા છે। આંગણવાડીના કર્મચારી પણ આ આંગણવાડીમાં બાળકોને ભણાવવા તૈયાર નથી, તેઓ પણ આંગણવાડીમાં જતા ગભરાય છે। જર્જરિત મકાનના કારણે કોઈ હોનાર સર્જાય કે પછી જાનહાનિ થશે ત્યારબાદ જાગશે તે પ્રશ્ન સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક નિર્ણય લઈ આંગણવાડીનું નવી મકાન બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। સંદીપ સિંહવા, ZSTV, ગળતેશ્વર।